केंद्र सरकारे खेडूतोनी आर्थिक स्थिति ने मजबूत करवा माटे पीएम किसान सम्मान निधि योजना शुरू करी छे। आ योजना अंतर्गत आजे देशना करोड़ों खेडूतोने घरे बैठा वार्षिक 6000 रुपयानी सहाय मळी रही छे। पीएम किसान सम्मान निधि योजना हेठळ लाभार्थी खेडूत मित्रोना खातानी अंदर अत्यार सुधीमां 13 हप्ता ट्रांसफर करवामां आव्या छे अने टूंक समयमां 14मो हप्तो ट्रांसफर करवामां आवशे। परंतु 14मा हप्ता पहला पीएम किसान सम्मान निधि योजना नी अंदर सरकार द्वारा मोटी जाहेरात करवामां आवी छे। तो 14मा हप्ता पहला शुं मोटी जाहेरात करवामां आवी छे, खेडूतोए 14मो हप्तो मेळववा माटे शुं करवुं पड़शे, योजना ने लगती संपूर्ण माहिती आजना वीडियो में आपने जणावीश। दरेक माहिती जणावुं ए पहला हजु सुधी जे पण खेडूत मित्रों आपनी यूट्यूब चेनल में नवा छे तेवा खेडूत मित्रों ने खास विनती के चेनल ने सब्सक्राइब करी ले, जेथी करीने खेडूत उपयोगी माहिती सौथी पहला तमने आ चेनल ना माध्यमथी मळती रहे। पीएम किसान सम्मान निधि योजना ना लाभार्थी खेडूतोए हवे पछीनो एटले के 14मो हप्तो मेळववा माटे तेमनी योग्यता साबित करवी पड़शे। आ माटे सरकारे ई केवायसी नी प्रक्रिया ने फरजियात बनावी छे। ई केवायसी करावा माटे खेडूत मित्रो नजीकना ई मित्र केन्द्र एटले के VCE केन्द्र अथवा तो सत्तावार वेबसाइट एटले के पीएम किसान योजना नी ऑफिशियल वेबसाइट pmkisan.gov.in आ वेबसाइट पर जाय अने ऑनलाइन ई केवायसी करावी शके छे, अथवा तो खेडूत मित्रो नजीकना CSC सेंटर पर जईने पण ई केवायसी करावी शके छे। पीएम किसान सम्मान निधि योजना ना लाभार्थी रहेवा माटे ખેડૂતોએ તેમની જમીનની ચકાસણી પણ કરાવવી પડશે અને આ પ્રક્રિયાને એટલે કે જમીનની ચકાસણીની પ્રક્રિયાને લેન્ડ સીડિંગ નામ આપવામાં આવ્યું છે। આ સાથે ખેડૂતોએ આધાર સીડિંગ કરાવવું પણ ફરજિયાત છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને તેમના જે પણ બેંક એકાઉન્ટની અંદર 2000 રૂપિયાનો હપ્તો આવી રહ્યો છે તે બેંક ખાતાની અંદર આધાર કાર્ડ લિંક કરાવવું પણ ફરજિયાત છે। ઘણા ખેડૂતો શરૂઆતથી જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, ત્યારબાદ ઘણા ખેડૂતો આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતોના આધારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જોડાયા હતા। પરંતુ હવે ખેડૂતોએ એટલે કે હવે પછી જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર નવું ફોર્મ ભરે છે તેવા ખેડૂત મિત્રોએ તેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવકનું પ્રમાણપત્ર, જમીનના કાગળો એટલે કે 7x8, નાગરિકતા પ્રમાણપત્ર અને નવા ખેડૂતોએ તેમના રેશન કાર્ડની વિગતો પણ શેર કરવી પડશે એટલે કે અપલોડ કરવી પડશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભા ભારતીયોની ચકાસણી ચાલી રહી છે। આ પ્રક્રિયામાં અયોગ્ય જણાતા તમામ ખેડૂતોના નામ કાઢી નાખવામાં આવી રહ્યા છે, તે યોજનાના દસ્તાવેજો અને નિયમોના આધારે નક્કી કરવામાં આવે છે। આ જ કારણ છે કે ખેડૂતોએ સમયાંતરે લાભાર્થીની યાદીમાં તેમનું નામ છે કે નહીં તે તપાસતા રહેવું પડે છે। 14મા હપ્તાની યાદીની અંદર તમારું નામ છે કે નહીં આ ચેક કરવા માટે સૌથી પહેલા ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે। વેબસાઇટ ઓપન કરશો એટલે હોમ પેજ પર ફાર્મર કોર્નર્સ આવો એક ઓપ્શન જોવા મળશે। ફાર્મર કોર્નર્સ પર તમે જશો, તેની અંદર લાભાર્થીની સ્થિતિ એટલે કે બેનિફિશિયરી સ્ટેટસ આવો એક ઓપ્શન જોવા મળશે। બેનિફિશિયરી સ્ટેટસ આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં ખેડૂત મિત્રોએ પોતાનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે। રજિસ્ટ્રેશન નંબર અથવા તો પીએમ કિસાન યોજનાની અંદર ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। આ રીતે ખેડૂત મિત્રો સમયાંતરે લાભાર્થીની સ્થિતિ તપાસતા રહેવું પડે છે એટલે કે હપ્તાની યાદીમાં તમારું નામ છે કે નહીં તમારે ચેક કરતા રહેવું પડે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને ઘણી શંકાઓ છે, ઘણી વખત જો પૈસા સમયસર ન આવે તો ઈ કેવાયસી વેરિફિકેશન જેવી પ્રક્રિયાઓને હેન્ડલ કરવામાં સમસ્યા
સમસ્યાઓ આવે છે। જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે તરત જ પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155-261 અથવા તો 1800-11-55-26 આ નંબર ઉપર કોલ કરી શકો છો। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર 011-233-8102 આ નંબર પણ જારી કરવામાં આવ્યો છે। જો ખેડૂત મિત્રો ઈચ્છે તો તેઓ તેમની સમસ્યાઓ પીએમ કિસાન યોજનાના ઈમેલ આઈડી પર મેલ કરી શકે છે। એટલે કે પીએમ કિસાન યોજનાની ઈમેલ આઈડી પર મેલ કરી અને ફરિયાદ કરી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે, સાથે સાથે પોતાના બેંક ખાતાની અંદર આધાર કાર્ડ અને લેન્ડ સીનિંગ એટલે કે જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લે, જેથી કરીને 14મો હપ્તો સરળતાથી મળી શકે। અને 14મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની વાત કરીએ તો 14મો હપ્તો જૂન અને જુલાઈ મહિનાની અંદર ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું, આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।